નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 50 કરોડને આવરી લેતી વિશ્વની સૌથી મોટી મોદી કેર યોજનાનું પીએમ મોદી રાંચીમાં કરશે લોન્ચિંગ. 10.74 લાખ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો વાર્ષિક સ્વાસ્થ્ય વીમો અપાશે. વેરાવળમાં સ્વાઇન ફ્લૂના 5 કેસ. લોકોને સ્વાઇન ફ્લૂથી પ્રતિરક્ષણ માટે આરોગ્યની 3 ટીમોએ વેરાવળના દરેક વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું. કાર ઇન્સ્યોરન્સની સાથે અકસ્માત વીમાનું કવચ પણ ફરજિયાત. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાઈ દ્વારા વીમા કંપનીઓને અપાયા આદેશ. હળવદમાં નાની સિંચાઈ યોજનામાં મોટા પાયાની ગેરરીતિ. મુખ્યમંત્રીના આદેશ અનુસાર જળ સંપત્તિના અધિકારીઓ તાલુકામાં તપાસ ખાતે પહોંચ્યા. બાંધકામની મંજૂરીમાં ઓનલાઈન વ્યવસ્થાની ક્ષતિઓ દૂર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવશે સીએમ રૂપાણી. સીએમએ 3 દિવસમાં સોફ્ટવેરની ટેકનિકલ ખામી નિવારવા આપી ખાતરી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આવતીકાલથી લોન્ચ થવા જઈ રહી છે ત્યારે આ યોજના હેઠળ દેશના 50 કરોડ લોકોને આરોગ્ય વીમા કવચ મળશે. વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે રાંચી ખાતેથી આ યોજનાનું ઉદ્ઘાટન કરશે, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી ધીરેન, શું છે વધુ વિગતો? જી શીતલ, ચોક્કસથી જણાવી દઉં કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેને લોકોએ મોદી કેર નામ આપ્યું છે તેનું આવતીકાલથી લોન્ચિંગ થનાર છે. દેશના 30 રાજ્યોના 445 જિલ્લાઓમાં આ યોજનાનું અમલીકરણ શરૂ થનાર છે. નેશનલ હેલ્થ એજન્સી દ્વારા આ યોજનાનું અમલીકરણ થનારું છે, જે માટે દેશની 10,000 જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2.65 લાખ બેડ ગરીબો માટે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. વર્ષ 2011માં થયેલી વસ્તી ગણતરી મુજબના દેશના 10.74 કરોડ ગરીબ પરિવારો એટલે કે આશરે 50 કરોડ લોકો માટે આ યોજનાનું અમલીકરણ થનારું છે. તે માટે દરેક ગરીબોને 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવનારો છે. એ ઉપરાંત આ યોજના એપ્રિલ 2019 સુધીમાં આ યોજના પાછળ આશરે 3500 કરોડ રૂપિયાની ખર્ચ થવાની સરકારે ધારણા રાખી છે, જે માટે 60% રકમ કેન્દ્ર સરકાર અને 40% રકમ રાજ્ય સરકાર આપનારી છે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના માટે મોદી સરકારે તમામ કાર્યવાહી પૂરી કરી દીધી છે અને આવતીકાલથી ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આનું અમલીકરણ થનારું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર ધીરેન. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સ્વાઇન ફ્લૂના 5 કેસ નોંધાયા છે, જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગની 3 ટીમોએ વેરાવળ, સુત્રાપાડા અને તલાલાના દરેક વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને સ્વાઇન ફ્લૂના દર્દીઓને દવાઓ અને સારવાર આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથ. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5 પેશન્ટના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 2 વેરાવળ શહેરના છે, 1 આજોઠાનું છે અને 1 વેરાવળ તાલુકાના સીડોકરનું છે. જો પોઝિટિવની વાત કરીએ તો સાથે નેગેટિવની પણ આપણે વાત કરવી જોઈએ. આપણે શંકાસ્પદ દર્દીઓને ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા, એમાં 8 દર્દીના રિપોર્ટ નેગેટિવ પણ આવેલા છે. આના સંદર્ભમાં અમે આજે વેરાવળ શહેરની અંદર વેરાવળ, તાલાળા અને સુત્રાપાડાના 50 કર્મચારીઓને અત્રે બોલાવેલા હતા અને કુલ 25 ટીમો, એમની સાથે આરબીએસકેના 5 ડૉક્ટર હતા, જિલ્લા કક્ષાના 10 સુપરવાઇઝર હતા, અમારા જિલ્લા કક્ષાના 3 અધિકારી હતા, સાથે નગરપાલિકાની ટીમને પણ અમે સામેલ કરી હતી. દિવાનિયા છે, પછી ઘીવાલા સ્કૂલની આજુબાજુનો વિસ્તાર છે, 2 જગ્યાએ ડસ્ટિંગ કરવા માટે એમના બધા સેનિટરી ઇન્સ્પેક્ટર, પછી નગરપાલિકાના પ્રમુખશ્રી, એમણે પણ મુલાકાત લીધી હતી અને સાથે મળી અને સમગ્ર વેરાવળ સિટીની અંદર 20,000 લોકોનું આજે અમે સર્વેલન્સ કર્યું છે. એમાંથી 7 દર્દીઓને શરદી ઉધરસ હતી, જેને ધ્યાનમાં લખીને અમે આજે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા છે, જેથી એમને સિઝનલ ફ્લૂ અટકાવવા માટે ટેમીફ્લૂ નામની ગોળી આપી શકાય. આ માટે અમે પ્રચાર પ્રસાર પણ શરૂ કર્યો છે, આપણને એના હોર્ડિંગ પણ મૂક્યા છે
અને અમારી ટીમ ગીર સોમનાથ જિલ્લામાં સિઝનલ ફ્લુ નિયંત્રણમાં આવી જાય એ માટે પૂરા પ્રયત્નો કરી રહી છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાઈ દ્વારા વીમા કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પ્રકારના વાહનોમાં માલિક ડ્રાઈવરને એક્સિડન્ટ કવર ફરજિયાત આપવામાં આવ્યો છે, જેની માર્ગ અકસ્માત કેસમાં મૃતકને 15 લાખ રૂપિયાનું વળતર મળશે. આ માટે વાહન ચાલકને દર વર્ષે રૂપિયા 750નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જે ખુશી, શું છે વધુ વિગતો? જીસીદલ, વાત કરવામાં તો આપણા ભારતમાં અનેક વાહનો વીમા વગર ચાલે છે, ત્યારે હવેથી કાર ઇન્સ્યોરન્સની સાથે અકસ્માત વીમા કવચ પણ ફરજિયાત પૂરું પાડવામાં આવશે. ત્યારે રસ્તામાં થતા અકસ્માતના કેસોમાં મૃત્યુ પામેલને 15 લાખ રૂપિયાનું વળતર મળશે. કોમ્પ્રેહેન્સિવ અને થર્ડ પાર્ટી વીમા કવચમાં એક્સિડન્ટ કવરનું કવર પણ ફરજિયાત રહેશે. ત્યારે વાત કરવામાં તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાઈ દ્વારા વિવિધ વીમા કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તમામ પ્રકારના વાહનોમાં માલિક ડ્રાઈવરને એક્સિડન્ટ કવર ફરજિયાત આપવામાં આવે, જેનું વાર્ષિક પ્રીમિયમ 750 રહેશે. એટલે કે હવેથી વાહન માલિકે વાર્ષિક 750 પ્રીમિયમ એક્સિડન્ટ કવર માટે ફરજિયાત ચૂકવવાનું રહેશે. ત્યારે જો આ એક મહત્વનો નિર્ણય ગણવામાં આવશે, કારણ કે આને લઈને આપણે જો વાત કરવામાં તો અકસ્માત અને જ્યારે કોઈ માર્ગ અકસ્માતના કિસ્સામાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેને વળતર ચૂકવવામાં આવતું નથી, ત્યારે આ સરકાર ત્યારે વાત કરવામાં આવે તો અદાલતે આની પહેલાં પણ આદેશ આપવામાં આવ્યો હતો થોડા સમય પહેલાં જ કે ટુ વ્હીલર માટે 5 વર્ષ અને 4 વ્હીલર માટે 3 વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે. ત્યારે વર્ષ 2017માં પર્સનલ એક્સિડન્ટ કવરનું વળતર 1 લાખથી વધારીને 15 લાખ સુધી કરવાનો મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે આ નિર્ણય ફરજિયાત કરવામાં આવ્યો છે. તેથી જે મૃત્યુ પામેલ વ્યક્તિ છે તેમના પરિવારોને 15 લાખ રૂપિયાનું વળતર મળશે, તેના માટે એક આર્થિક સહાયનો સપોર્ટ પણ બની રહેશે. જી, સમગ્ર માહિતી બદલ આભાર ખુશી. હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનાના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરાઈ હોવાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જે માટેના તપાસના આદેશો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જળ સંપત્તિના અધિકારીઓને આપતા તમામ અધિકારીઓ હળવદ તાલુકાના માનસર અને ઘનશ્યામપુરી ગામે દોડી આવ્યા હતા, જેની તપાસનો તમામ અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલ્યા બાદ જ વધુ વિગતો બહાર આવશે તેમ જણાવાઈ રહ્યું છે, જેથી કૌભાંડ કાર્યોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. રાજ્ય સરકારે ઓનલાઈન પ્લાન પ્રોસેસિંગ પ્રક્રિયાને અમલી બનાવી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર બાંધકામની ઓનલાઈન મંજૂરીમાં અનેક મુશ્કેલીઓનો સામનો બિલ્ડર કરી રહ્યા છે, જેથી બિલ્ડરો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ બાંધકામની ઓનલાઈન મંજૂરીમાં ક્ષતિઓ દૂર નહીં થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની ધરપત આપી છે. આ મુશ્કેલી આગામી 3 દિવસમાં જ દૂર કરાશે તેવું જણાવાયું છે. રાજકોટમાં ગત તારીખ 9 સપ્ટેમ્બરના રોજ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન દ્વારા ધ ગ્રાન્ડ ઠક્કર ખાતે મેગા ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના 30થી વધુ જિલ્લાઓમાંથી લગભગ 57 સેન્ટરમાંથી 400થી વધુ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓનું મહાસંમેલન પણ યોજાયું હતું. આ કાર્યક્રમની વધુ માહિતી આપવા એસોસિએશનના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ 9 સપ્ટેમ્બરના રોજ રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન દ્વારા એક મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું, જેની ગુજરાત ફેડરેશનની અંડરમાં જે એસોસિએશન કામગીરી કરી રહી છે, તો સૌરાષ્ટ્ર ઝોનને જે પ્રશ્નો લડી રહ્યા છે તેને મજબૂતી આપવા માટેનો એક પ્રયત્ન હતો, અને જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ 56 શહેરોમાંથી કન્ઝ્યુમર પ્રોડક્ટના અંદાજે લગભગ 300 ડિસ્ટ્રીબ્યુટરો એકઠા થયેલા હતા, અને તે બધાએ પોતાની વાતો રજૂ કરેલી હતી. અને પ્રમુખ શ્રી જીતુભાઈ અદાણી જણાવ્યું તે મુજબ FDI જે પાછલા દરવાજાથી પ્રવેશ કરી રહી છે તેના વિરોધમાં, તેમજ ડિસ્ટ્રીબ્યુટરને જે કંપની તરફથી મુશ્કેલીઓ પડતી હોય છે તેના સોલ્યુશન માટે, તેમજ કોઈ કંપનીને પણ કોઈ ડિસ્ટ્રીબ્યુટર તરફથી કોઈ મુશ્કેલી પડતી હોય તો તેના સોલ્યુશન માટે, તે ઉપરાંત જે અત્યારે ઓનલાઈન બિઝનેસ થઈ રહ્યો છે તે અને મોલ કલ્ચરને જે ડેવલપમેન્ટ કંપનીઓ વધારે માર્જિન આપીને ડેવલપ કરી રહી છે તેના વિરોધમાં જે રિટેલરને મુશ્કેલી પડે છે તેના હાલ માટેનો એક અમારો એક અથાગ પ્રયત્ન છે. લાઠીમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. રસ્તા પરના ડિવાઈડરના કામ દરમિયાન દોરી વાલ્મીકી યુવાનના બાઇકમાં ફસાઈ જતા યુવાન જમીન પર પટકાયો હતો અને સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું, જેથી શોકગ્રસ્ત પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી બેદરકાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગામચુ અને જે આ છોકરો અત્યારે મૃત્યુ પામ્યો દોરીની હિસાબે,
તો બનાવ કઈ રીતે બન્યો છે? હવે અમારું ગામ રસનાળ છે ને રસનાળથી મારા નાનાભાઈનો છોકરો છે એ અહીં આઈટીઆઈ કરવા આવે છે, તો બાજુમાં કોઈ કામ હાલે છે તો એના હિસાબે સાઈડમાં દોરી બાંધેલી છે, તો દોરીમાં અકસ્માત બન્યો છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં આપણે લાઠી મૃત્યુ પામ્યો છે, દોરીથી કોઈ કારણોસર આ બનેલું છે. સેલવાસના રાખોલીમાં આવેલ મધુભોજ રાજ ચનલ રાય વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નેશનલ યુવા ક્રો ઓપરેટિવ સોસાયટીના સહયોગથી સ્કૂલ ટ્રેનિંગનો શુભારંભ સાંસદ નટુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગમાં ભાગ લેનાર લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય સહિતનાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી જે સ્વપ્ન છે યુવાઓને સ્વરોજગારીકરણ તરફ લઈ જવાનું, એના અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત કૌશલ્ય કેન્દ્ર 5 કોર્સ આજે શરૂ કરવામાં આવ્યા છે. 5માં આઈટી છે, ફિટર છે, હાઉસકીપિંગ છે, આવા અલગ અલગ 5 કોર્સમાં બાળકોને વિનામૂલ્ય છે, એક પણ પૈસો એમને આપવાનું નથી, તથા અહીંયાથી જેવી જોબ અહીંયા એનું પૂરું થાય છે, ટ્રેનિંગ પરીક્ષા પાસ કરે છે, તરત નોકરીની ગેરંટી છે. તો બાળકો માટે આનાથી સારી તક બીજી મળવી મુશ્કેલ છે. તો મારી આપ સૌ વાલી વિદ્યાર્થીઓને વિનંતી કે આનો સેલવાસ દમણમાં જેટલામાં જેટલો લાભ લઈ શકાય એટલી લો. અહીંના ઇન્ડિયા ડાન્સ વોરનું સાંજના 6 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ડાન્સ વોર ગ્રાન્ડ ફિનાલેને ડાન્સ પ્લસ સીઝન 3ના વિજેતા બીર રાધા શેરપા જજ કરવાના છે. વધુ વિગત આપવા ઇન્ડિયા ડાન્સ વોરના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જે આ ઇન્ડિયા ડાન્સ ફોર 2018 છે તે 17 ઓગસ્ટથી ચાલુ થઈ હતી અને ડિફરન્ટ ડિફરન્ટ ઘણા સિટીઝમાં તે લોકોએ ઓડિશન્સ લીધા હતા. ઇનફેક્ટ ઓલ ઓવર ગુજરાત કવર કરીને ઇન્ડિયાના ઘણા બધા મેઇન સિટીઝ કવર કર્યા હતા એન્ડ એમાંથી ગઈકાલે હિમુગઢી હોલમાં સેમિફાઇનલ્સ થયા હતા, જેમાંથી અત્યારે 70 એન્ટ્રીઝ એ લોકોએ ફાઇનલ્સ માટે લીધેલી છે. સો આજે પ્રમુખ સ્વામી હોલમાં ત્યાં ફાઇનલ્સ થવાના છે ઇન્ડિયા ડાન્સ ફોર 2018, જેમના સેલિબ્રિટી જજ છે બીર રાધા શેરપા. એન્ડ હું હોસ્ટ કરવાની છું શ્વેતા માવલ એન્ડ આ મારી આખી ટીમ છે, જેમના મેઇન ઓર્ગેનાઇઝર છે ઇવેન્ટ જે મેનેજ કરી રહ્યા છે તે વિજયભાઈ સિંધવ અને પ્રદીપ કુમારજી છે. સો યુ કેન જસ્ટ હેવ અ વોચ. સો IDW ઇન્ડિયા ડાન્સ વોર નામ પે હી હૈ વાર, તો કુછ ઘમાસાન યુદ્ધ હોને વાલા હૈ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એન્ડ બિગેસ્ટ ડાન્સ કોમ્પિટિશન એવર ઇન ગુજરાત, ક્યુંકિ 25 સિટીઝમાં ઓડિશન્સ હુએ, મામૂલી બાત નહીં હૈ 25 સિટીઝમાં. ઉધર સે કિતને સારે બચ્ચે આયે, કિતનો ને ઓડિશન દી ઓર કિતને સિલેક્ટ હુએ ઓર કિતને નહીં ભી હુએ, ઓર ઉસકે બાદ સેમિફિનાલે હુઆ જિસમે 200 થે કન્ટેસ્ટન્ટ્સ ઓર ઉસમેં સે આયે ગ્રાન્ડ ફિનાલે મેં 70. તો યે જર્ની જો થી યે બહોત હી અચ્છી, બહોત હી લંબી એન્ડ બહોત હી મહેનત ભરી થી. સો અભી દેખતે હૈ મેં ગ્રાન્ડ ફિનાલે કે લિયે, ક્યુંકિ મેં બહોત જ્યાદા એક્સાઇટેડ હું, ક્યુંકિ મુજે ગુજરાત સે બહોત સારે મેસેજેસ આ ચુકે હૈ, બહોત સારે કોલ્સ આ ચુકે હૈ કે મેં ઇન્ડિયા ડાન્સ વોર મેં પાર્ટિસિપેટ કર રહા હું એન્ડ આઈ એમ એક્સાઇટેડ ટુ મીટ યુ, લાઈક બહોત સારે આ ચુકે હૈ. સો આઈ એમ રિયલી એક્સાઇટેડ એન્ડ ગ્લેડ દેટ મેં જજ કરને વાલા હું IDW 2018. સો સી યુ ઓલ. ઉમરગામ નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે પરપ્રાંતીય રામસબાદ સિંઘની અને ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પાર્ટી અમારો કો ભરોસો મોડી મંડળ રાખ્યો છે અને જે નગરનો વિકાસ છે એ નગરનો વિકાસ ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો નગરજનોને લઈને આગળ અમે ચાલીશું અને અઢી વર્ષમાં છેલ્લા ગયા અઢી વર્ષના ગાળામાં લોકોને ઘણા કરવા અને ઉમરમ થઈને પ્રજાને ઘણા કરવા અમે વિકાસ ક્ષેત્રે હવે કેવા પગલાં ભરશે? જે બી અઢી વર્ષના અધૂરા કામો છે અમે ટૂંક સમયમાં શું છે કે જે ચીફ ઓફિસરની બી થોડી ઘટ હતી પણ એ બી અમે દૂર કરીને વિકાસના જે અધૂરા કામો છે એ બધાને સાથે લઈને પૂરા કરીશું. ઉમરગામ
ખાતે સિરિયલના શૂટિંગ માટે જાણીતો સ્ટુડિયો એવા વૃંદાવન સ્ટુડિયોમાં રાત્રે ભીષણ આગ લાગતા સ્ટુડિયોમાં તૈયાર કરાયેલ સિરિયલ પોરસ અને રાધાકૃષ્ણ સિરિયલનો સેટ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉમરગામ ફાયર ફાઈટર તેમજ પોલીસ કાફલો અને આસપાસના ગામ લોકો ઘટના સ્થળે ખસી ગયા હતા. નલિયા કચ્છ અબડાસાના મુખ્ય મથકની બાજુમાં આવેલ ઘેટા ઉછેર કેન્દ્ર કચેરીમાં ગૌવંશને મકાનની અંદર પૂરીને ખાવાનું આપવાનું બંધ કરીને અને ખોટી સજા કરવામાં આવતી હતી. આ બાબતે સ્થાનિકોનું કહેવું છે કે પહેલા ઢોરોને બંધક બનાવી લીધા બાદ કતલખાને મોકલી આપવામાં આવે છે. આ અંગે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તેવી લોકોએ માંગ કરી છે. તેનો મતલબ એ થયો ને કે કતલખાને મેં હતા ભાઈ જાતી નિરીક્ષણ કરેલા આવ્યા છીએ. બરાબર મારો મોટો ભાઈ અહીંયા સવારના જતો હતો. બરાબર અહીં જઈને ગાડીને પંચર પડ્યું. પશુપાલકને નલિયા પશુ દવાખાને ગાડી છે. બરાબર ટાયર ફાટી ગયું. મારો ભાઈ જે અહીંયા આવ્યો બરાબર અને અહીંયા આવી જોયું તો એને મારા ભાઈનો જ જે વાછડ હતો બરાબર એને બૂમ પાડી. એટલે મારા ભાઈ આવીને દરવાજા બારીમાંથી જોયું. બરાબર એટલે આને જોયું કે અહીંયા વાછડા ત્રણ ચાર પૂરેલા હતા. ચાર વાછડા બરાબર મારા ભાઈ મને ફોન કર્યો. અમે ગામના ત્રણ ચાર જણા અહીંયા આવ્યા છે. બરાબર પોલીસની રાહ જોઈ જોઈ અમે ઘણી વાર રાહ જોઈ. પોલીસ આવી સ્થાનિક તપાસે શું કીધું? પોલીસે પોલીસે સ્થાનિક અમને એમ કીધું તમને બોલવાનો કોઈ હક નથી. બરાબર અમને અમે બંધ થઈ જાઓ. તમે ફરિયાદ લખો પર સ્થાનિક જો તપાસ તો થવી જોઈએ સ્થાનિક. બરાબર તપાસ કરી ન કરી પોલીસે પોલીસ આવી તમે કે તમે વાથી આવે અહીંયા નહીં તમે વા આલો પોલીસ સ્ટેશનમાં ન્યાજ આવીને ફરિયાદ લખો. પંચનામું કર્યો પોલીસે? પંચનામું કાઈ નથી કર્યો. ખાલી અહીંયા જોઈ અહીંયા કે દોર કાઢાવી નાખે છે અમારા કને. બરાબર ઈ કે તમે કોઠારા પોલીસ સ્ટેશનમાં આવો ન્યાજ તમે છે ને ફરિયાદ લખાવો. બરાબર દામનગર શહેરની સિવિલ હોસ્પિટલની ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટરમાંના ડોક્ટર સ્વામીની ભાવનગર ખાતે બદલી થતા ગ્રામ્ય વિસ્તારોમાં કચવાટ જોવા મળ્યો છે. ખૂબ મોટી ઓપીડી ધરાવતી આ સિવિલમાં તબીબોની અછત વર્તાઈ રહી છે ત્યારે આ હોસ્પિટલ આ બીમાર હાલતનો સરકાર યોગ્ય ન્યાય કરે તેવી ગ્રામ્ય વિસ્તારોની માંગ ઉઠી છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના વેરાવળ ગ્રામ સભા યોજાઈ હતી જેમાં વેરાવળ ગામના વિવિધ વિકાસના કામોને મંજૂરી અપાઈ હતી. સાથે જ સાપર વેરાવળ પોલીસના PSI YB રાણાની SOGમાં બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને સાપર પોલીસના નવનિયુક્ત PSI MR ગોંડલિયાનું બહુમાન સાથે વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ વેરાવળની સ્વચ્છતા જાળવવા અને ડોર ટુ ડોરનો કચરો એકત્ર કરવા માટેના 2 મિનિટ ટ્રેક્ટરનું લોકાર્પણ TDOના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા જે મોદી સાહેબનો કાર્યક્રમ છે સ્વચ્છતા અભિયાનનો, વેરાવળ સાપુર એક મોટું ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જેથી કરી અહીંયા વધારે વધારે માણસો રહે છે એટલે સ્વચ્છતાનો મોટા મોટો તકલીફ થઈ છે. એટલે એના માટે આજે ગ્રામ પંચાયતે 2 નવા ટ્રેક્ટરની ખરીદી કરી છે જે TDO સાહેબના હસ્તે આજે ગ્રામ પંચાયતને અર્પણ કરેલ છે. જેનાથી મોટો એક એવો ફાયદો થશે કે જે આ બધે જગ્યાએ કચરો માણસો ફેંકી દેતા હતા તે કચરો હવે ડોર ટુ ડોર ટ્રેક્ટર લેવા જશે. એટલે જેથી કરીને જે કચરાના ગંજ થઈ જતા હતા એ નહીં થાય અને સ્વચ્છતાનો જે મોદી સાહેબનો જે ધ્યેય છે એ ઘણે અંશે સફળ રહેશે. કુપોષિત મુક્ત વેરાવળ એક કાર્યક્રમ એ હતો અને બીજો સ્વચ્છતા હી સેવા. એ અંતર્ગત 15-9 થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનના જે કાર્યક્રમ ચાલે છે એના અંતર્ગત આજે વેરાવળ ગામે 2 ટ્રેક્ટર લઈ અને સ્વચ્છતા માટેના 2 ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ બંને કાર્યક્રમો માટે જે કુપોષિત બાળકો છે એની માટે ગ્રામ પંચાયત અને એમના દાતાઓ દ્વારા જે કુપોષિત બાળકો છે એમને દત્તક લઈ અને આ વેરાવળ કુપોષિત મુક્ત કુપોષિત બાળક મુક્ત માટેનું આજનો આ કાર્યક્રમ હતો. ઉમરગામ તાલુકાની માલવ ખાતેની કન્યાશાળામાં પોષણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થિનીઓને આહારથી મળતા પોષણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાની 87 વિદ્યાર્થિનીઓને પોષણક્ષમ વાનગી, ખોરાકથી માનવ શરીરને થતા ફાયદાઓ અને વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હાલમાં નરેન્દ્ર મોદીશ્રી આપણા વડાપ્રધાન અને મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અને મહિલા અને બાળ કલ્યાણ સરકારનું ખાતું મંત્રાલય તરફથી રાષ્ટ્રીય પોષણ માં અભિયાન સપ્ટેમ્બર 2018ની ઉજવણી ચાલે છે. એના અંતર્ગત અમારી પ્રાયોજના વહીવટદાર અને મદદનીશ કમિશનરના માર્ગદર્શનથી અમારી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ એક આખા મંથ દરમિયાન ચાલે છે, જેના ભાગરૂપે અમે પોસ્ટર પ્રદર્શન, નાટક, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પોષક વાનગીઓનું પ્રદર્શન, બાળકોને હંમેશા પોષણ ભોજન આપીએ છીએ. જોડિયાની હુનર શાળા ખાતે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઈની 113મી જન્મ જયંતિ અને સંસ્થાના સ્થાપક રંભાબેન ગણાત્રાની 125મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. આ તકે રચનાત્મક સમિતિ સર્વોદય યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને કીટ અને મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. આજે અહીં આ કાર્યક્રમ સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જંગરાય ભેગમ, જેમનો જન્મ 1905ની 21મી સપ્ટેમ્બર એટલે કે આજે અલ્યાપાડા નજીકની અંદર ગંગા જળાકામાં હતો. જન્મદિવસ અને આ સંસ્થાના જે સ્થાપક જેમ ભેગરભાઈ પણ સ્વાતંત્ર્ય લડતના સેનાની હતા, ગાંધી વિચારને ભરેલા હતા, તેમ આ સંસ્થાના સ્થાપક નળિયા ભાઈબા એ પણ સ્વાતંત્ર્ય સેનાની હતા અને ગાંધી વિચારને ભરેલા હતા. અને એનું દર્શન આજે 18 વર્ષ પછી પણ જ્યારે આપણે 2 ઓક્ટોબરથી ગાંધી જોશું ત્યારે અહીંયા નળિયા ભાઈબા જેવાનું તપશ્ચર્યા એ ગાંધી વિચારને અનુરૂપ આ સંસ્થા ચાલે છે. લીંબડીના રામકૃષ્ણ મિશન દ્વારા સ્વામીજીની 150મી શિકાગો ખાતેની સભાના ભાગરૂપે ટાવર ખાતે એક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામીજીના વિચારોને રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદના શિકાગોના વક્તવ્યનું વાંચન જીકે મંડળ હાઈસ્કૂલના શિક્ષક હિતેશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને રામકૃષ્ણ મિશનના સેક્રેટરી, પૂર્વ મંત્રી સહિતનાઓએ લાભ લીધો હતો. સેલવાસમાં લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા સામાજિક જાગૃતતાના અર્થે લવ યુ જિંદગી અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આત્મહત્યા, સામાજિક કલંક પર સંગોષ્ઠી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 26 તારીખ વેડનેસડે 4 બજે ટાઉન હોલને લવ યુ જિંદગી નામ કા એક પ્રોગ્રામ રખા ગયા. બેઝિકલી એ પ્રોગ્રામ જો હૈ વો દાદરા નગર હવેલી ઓર પૂરા ભારત દેશ કે લોગો કે જિસમે આદમી જો હૈ અપની ગલત કદમ ઉઠાતે હૈ, જૈસે સુસાઇડ કર દેતે હૈ બિગર સોચે, એક ટ્રિગર હોતા હૈ ઓર વહાં સુસાઇડ હો જાતા હૈ. તો ઉસકે લિયે હમને એક પહેલ કી હૈ કે જિસમે હમ જો હૈ એક પેનલ બનાયેંગે, ઉસમે સાઇકાટ્રિસ્ટ, સાઇકોલોજિસ્ટ, પુલિસ, લોયર, NGOs સબકો બુલાયેંગે ઓર ઉસમે જો હૈ ગોષ્ઠી હોગી, પબ્લિક કે સાથ સજેશન્સ ભી લેંગે ઓર પબ્લિક કે સાથ ગોષ્ઠી ભી કરેંગે. ઓર હમારી કોશિશ યે હૈ કે યે જો ગોષ્ઠી હોગી ઉસમે કુછ નિષ્કર્ષ નિકલે કે હમે ક્યા કરના ચાહિયે કે લોગ એસે કદમ નહીં ઉઠાતે. માધવપુરના ઘેડ ખાતે ટીંબા વિસ્તારમાં રહેતા માવદિયા સંઘ દ્વારા છેલ્લા 40 વર્ષથી પગપાળા દ્વારકા સુધીની યાત્રા કરવામાં આવે છે, ત્યારે આશરે 200 જેટલા લોકોએ ગણેશ મંદિરથી આ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ પદયાત્રાળુઓ માટે સેવાભાવી ગ્રામજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ સંઘ દ્વારા માધવરાયજીના મંદિરે ધામધૂમથી ધજા ચડાવવામાં આવશે. આજે અમે દ્વારકાના સંઘ જવા માટે રવાના થઈએ છીએ. પ્રથમ પહેલાં અમે માધવરાયના મંદિરે દર્શન કરી ભગવાન માધવરાય, ત્યાર પછી ગણપતિ બાપાના દર્શન કરી ત્યાંથી અમારો સંઘ પગયાત્રા દ્વારકા જવા માટે રવાના થાય છે. અને ત્યાંથી અમે આગળ જતા પાથા ગામથી પણ અમને સારો સહકાર મળે છે. પછી ત્યાંથી આગળ જતા ભાવી લોકો કે જે બળેજ ગામથી પણ અમને બહુ જમવાનું, ચા પાણી, નાસ્તો વગેરે સહકાર આપે છે. ત્યાંથી જઈ આગળ સીધા દ્વારકા ભગવાનના
દ્વારકાધીશના દર્શન કરવા માટે અમે ત્યાં પહોંચી જઈએ અને આશરે અમારો સંઘ 150 થી 125 અને આજથી લગભગ 20 વર્ષથી એક ધારા ભલે હું ક્યારેક ન પૈસું હોય પણ અમારા વૈદ્ય બાપા દર વર્ષે 20 વર્ષથી સતત તે દ્વારકા પગપાળા ચાલી જાય છે. ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ સકુરા નદીના કાંઠે નરસંગવાડી ભગવાનની જગ્યાના મહંત લાલદાસ ચૌહાણની શંકાસ્પદ લાશ મળી આવતા ડીવાયએસપી પીઆઈ એફસીએલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહંતના મૃતદેહમાં ગળાના ભાગે ઈજાના નિશાનો મળતા શંકાના આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. તમામની માર્ગદર્શનની સૂચના મુજબ અહીંયા સ્થળ વિઝિટ કરી છે, ઘણી બધી વસ્તુ જોવામાં આવેલી છે અને અહીંયા સ્થળ ઉપર આવતા જે જગ્યા જોતા એવું કહે છે પ્રાથમિક એમના સગાવાલા દીપકભાઈની કે બંધ હતો, મેઇન ગેટ પણ બંધ હતો, અંદરનું બધું બંધ હતું, ઉપરનું બધું અમે રેકોર્ડિંગ કર્યું છે, આજુબાજુમાં રેકોર્ડિંગ કર્યું છે અને એવું પોતે કહે છે કે અમે અત્યારે બંધ હતું જેથી અમે તોડેલ છે આ સીડી ઓલી એનું ટાંકણું પણ છે, હથોડી છે અને અમને બતાવે છે આથી અમે તોડી અને હું અંદર ગયો છું. એમને અમે ડેમોન્સ્ટ્રેશન કરાવીને અંદર પણ મોકલ્યા છે અને એમને કીધું જે તે સ્થિતિમાં આ વખતે ડેડબોટી હતી એટલે મેં બાયનું ખોલીને બાજુના સગાવાળાને કીધું અને પછી તમને જાણ કરી. એટલે હાલે અત્યારે અમારી તપાસ ચાલુ છે તમામ એંગલથી અને હાલે અમે એડી દાખલ કરીને આગળની તપાસ સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ સિનિયર અધિકારીઓ શ્રીના અને તમામના એંગલથી તપાસ કરી આગળની તપાસ ચાલુ છે. મૂળ જાબલા મધ્યપ્રદેશના અને રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે રહેતા સગીર વયના બાળકને તેની પાડોશમાં જ રહેતા નરાધમે બદકામ કરવાના ઈરાદાથી રૂમમાં બોલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકે ના પાડતા તેનું ગળું દબાવી હત્યા કર્યાનો અરેરાટી ભરી ઘટના સામે આવી રહી છે. બે દિવસ સુધી બાળક ન મળતા તેની શોધખોળ કરતા પોલીસ સ્ટાફે સીસીટીવી કરતા તમામ ઘટનાનો ભેદ ઉકેલાયો છે. બાળકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશ થેલામાં નાખી બહાર ફેંકી દેવાની કબૂલાત આરોપી બિટુએ પૂછપરછમાં આપી છે. 8 વાગ્યે બધાને જાણ કરી હતી મારા જી પરિવારે તો એને 10-12-15 જણાને કે મેં કીધું છોકરો ખોવાઈ ગયો પણ છોકરો મળતો નથી તો પછી એ કંઈ તો મળ્યો નહીં તો પછી 12:30 વાગ્યા જઈને મેં પોલીસ કેસમાં કર્યો. પોલીસ કેસમાં જઈને પોલીસ કેસ કર્યો તો પછી એને અડધી કોપી આપી બધું સીસી કેમેરામાં જોયું તો આ ભાઈ બિટુભાઈ ઠેલો અંદરથી ઉતારે છે, ઉતારાને બાઇક ઉપર લઈને જાય છે, લાશ નાખી આવ્યા પછી પોલીસે એને પકડ્યો પછી એને પોતે લાશ બતાવી છે. એવી રીતે કારણ કાયદો ગણ્યો છે પણ એની સાથે અમારે કંઈ બોલા બોલી નથી, કંઈ છોકરો એની આગળ માંગતો નહોતો, કંઈ હું કંઈ બોલી ન શકતો હતો તો પણ એને ધક્કો શું કામ થયો. જામકંડોરણા ખાતેના ચાંદની ચોક મેઇન બજારમાં આવેલ હરસિદ્ધિ માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ત્યારે રાજુભાઈ ચંદુભાઈ વ્યાસ નામના માતાજીના ભક્ત માતાજીને ચડાવવા માટે શ્રીફળ વધેરતા ગણેશજીની મૂર્તિના આકાર જેવી જ આકૃતિ નજરે આવતા ઉપસ્થિત ધર્મપ્રેમી ભક્તોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. માતાજીને સુપર વધારી તો એની અંદર આ કુદરતી આકાર તમે જોઈ રહ્યા છો, ગણપતિ દાદાનો સૂનનો આકાર, માતાજીનો આકાર કે જે નીકળો છે તો આ કુદરતી સંકેત છે. ગણપતિના દિવસો ચાલી રહ્યા છે બરાબર. હું નયન હતા, જામકંડોરણામાં કર્મકાન કરું છું ને અત્યારે અમે અહીંથી નીકળ્યા તો આ અમે દર્શન કર્યા અને તમે જોવો છો કે આખો કુદરતી આકાર છે, કોઈ આમાં કંઈ બનાવવામાં કંઈ છે નહીં, સુપર્ણ આ અદાય વધેર એટલે સુધી એનાથી અંદરથી આકાર નીકળ્યો. દેશભરમાં દુંદાળા દેવના મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ જેકે ચોક અને આલાપ ગ્રીન સિટીમાં ગણેશજી મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તથા મોરબી રોડ ગૌરીદરની એકલવ્ય ડે સ્કૂલમાં સત્યનારાયણ કથા, મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્કૂલના પ્રિન્સિપાલ પ્રશાંત પંડ્યા ગણેશજીના ધૂન ભજન ગવડાવી સર્વને ભક્તિમાં તરબતોડ કર્યા હતા તેમજ આશાપુરા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 1000 દીવડાની ભવ્ય આરતી કરવામાં આવી હતી. જ્યારે કેશોદના બાલભવનમાં છેલ્લા 8 વર્ષથી સાર્વજનિક ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી હતી. આજે અહીંયા આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવે છે કે
બાળકોને આજે સ્વચ્છતા વિશેનું જ્ઞાન પણ અમે આપ્યા છીએ. 11 દિવસ સુધી અહીંયા ગણપતિ બાપા પાસે એક પણ બાળક છે એ ક્યાંય પણ કચરો નથી કરતો, અને બાળકોની અંદર ઘણી બધી શક્તિ પડેલી હોય છે, સુષુપ્ત શક્તિ. એ બાળકો છે એ સુષુપ્ત શક્તિ રમત દ્વારા અમે અલગ અલગ રમત રમાડી અને એની સુષુપ્ત શક્તિ છે એ બહાર લઈ આવીએ છીએ. અને અમે સમાજને એક નવો રાહ ચીંધીએ છીએ કે ગણપતિને અમે પાણીમાં પધરાવતા નથી. આ 3 વર્ષથી આ ગણપતિ છે શ્રી આદર્શ વિદ્યા મંદિર કોયલાણા લાટિયા, ત્યાં અમે એ શાળાની અંદર અમે તેની સ્થાપના કરીએ છીએ. કેમ કે પાણીમાં પધરાવવાથી પ્રદૂષણ છે એ વધે છે, અને ઘણા બધા બાળકો છે એ નાવાના બહાને ત્યાં ડૂબી પણ જાય છે, કે જે આપણે ઘણા ગામમાં આપણા યુવાનો છે ડૂબ્યા છે. એટલે અમે નવો ચીલો છે આ સમાજને એક નવી રાહ ચીંધી છે. તેમજ ઓખામાં લીમડાના થડમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી તથા જંગલેશ્વર ગણેશજીના શૃંગાર દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તેમજ વિવિધ ગ્રુપ દ્વારા દુંદાળા દેવના વિસર્જનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર વર્ષે ગણપતિ મહોત્સવમાં 21 જેટલા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. એમાં આ વખતે ઓખામાં સમંદરકા રાજા ગણપતિમાં અમરનાથ મહાદેવના દર્શન રાખેલા હતા, તેમજ સાઈબાબાના મંદિરે જંગલની પ્રતિકૃતિ ઊભી કરી અને સરસ દર્શન રાખેલા હતા. અહીં જલારામ સોસાયટી ખાતે અમારા ગણપતિમાં આજરોજ અમે કંઈક નવું કરવાના ઉદ્દેશથી મારા શિક્ષક મિત્ર તરુલતાબેન ગોસ્વામી સાથે મળી અને અમે 2 કલાકની મહેનત બાદ લીમડાના થણમાં ગણપતિની પ્રતિકૃતિ ઉપસાવેલ છે અને બધાને ખૂબ જ પસંદ આવેલ છે. લીમડો અમારું પ્રિય વૃક્ષ છે અને વૃક્ષો આપણા મિત્રો છે. વૃક્ષોને પણ આપણે જેમ ભગવાનને ટ્રીટ કરીએ છીએ એ રીતે કરવા જોઈએ. અને લીમડો છે એ એક મેડિસિનલ વૃક્ષ પણ કહી શકાય. આથી અહીંનો જે અમારે જે લીમડો છે એમાં અમે ઘણા બધા વાહનો છે એ પાર્ક કરવામાં આવે છે, અમને છાંયો આપે છે, અને લગભગ 10 વર્ષથી આ લીમડાનું વૃક્ષ છે જે અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નૃત્ય નાટકો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં મેઘળ નદીમાં ડેમમાં હોડીમાં ઠાકોરજીને જળવિહાર કરાવી પવિત્ર જળથી ઠાકોરજીનો અભિષેક કર્યો હતો. આજે તરસિંગડા ગામને આંગણે જલજીરણીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે
આ ઉત્સવની અંદર સુરત ગુરુકુળથી ધર્મવલ્લભદાસજી સ્વામી પધારી ખૂબ રૂડા આશીર્વાદ પાઠવેલા તથા ધામધામના સંતો પધારેલા અને ત્યારબાદ જૂનાગઢના સુપ્રસિદ્ધ કલાકાર સાગર કાચાએ પોતાનો લોક ડાયરો રજૂ કરી ભક્તોને રસ તરબોળ કરેલા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અક્ષયગઢ ગુરુકુળના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રૂપકો નાટકો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ ઠાકોરજીને મેઘડ નદીના ડેમની અંદર નૌકા વિહાર કરી ચાર દિશાની ચાર આરતી ઉતારવામાં આવી અને ઠાકોરજીનો જળ વિહાર કરવામાં આવ્યો. ત્યારબાદ 2000-2500 લોકોને ફરાળરૂપી મહાપ્રસાદની વ્યવસ્થા પણ ગુરુકુલ દ્વારા કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. જ્યારે પોરબંદરના માધવપુર નામાધવરાયજીના નિજ મંદિરેથી માધવરાયજીની સ્નાન અર્થે ઢોલ નગારાના તાલ શોભાયાત્રા યોજવામાં આવ્યા હતા. ભગવાન માધવરાયજીને 5 ધર્મસ્થળો ઉપર સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ માધવરાયજીને વસ્ત્રોથી શણગારી વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ દિવસે પાતાક ગામમાં એક દિવસનો મિની લોકમેળો યોજાયો હતો. આ મિની લોકમેળાનો આસપાસના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. મારું નામ બાલુભાઈ અજાભાઈ બાલાભાઈ એચ મોકરિયા, નિવૃત્ત કેળવણી નિરીક્ષક. ભાદરવા સુદ 11 જલ જીર્ણા એકાદશી કહેવામાં આવે છે. આ ઉત્સવ માધવપુરમાં અનોખો રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે માધવરાય ભગવાન નિજ મંદિરેથી જલ ઝીલવા માટે રવાડીમાં બિરાજી વાજતે ગાજતે કીર્તન કરતા માધવપુરથી પાતા ગામ કે જે 4-5 કિલોમીટર દૂર છે ત્યાં જવા નીકળે છે. રસ્તામાં મધુવંતી નદીના કિનારાની બાજુમાં વરાહકુંડ આવેલ છે, તેમાં ભગવાનને પહેલું સ્નાન કરાવવામાં આવે છે. બીજું સ્નાન મધુવંતી નદીમાં કરાવવામાં આવે છે. ત્યાંથી આગળ પાતા ગામ જવાને રસ્તે જે જ્ઞાનવાવ આવેલ છે તેમાં ભગવાનને ત્રીજું સ્નાન કરવામાં આવે છે. અને ચોથો સ્નાન પાતા ગામે ધાર્મિક થાન નામની જગ્યા આવેલ છે તે ગોમતી હોવામાં ચોથું સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને બાજુમાં આવેલ સૂર્યનારાયણ મંદિરમાં બિરાજમાન કરાય છે. સૂર્ય મંદિરો ભગવાનના ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. ત્યાં ભગવાનને પ્રસાદ ભોગ ધરવામાં આવે છે. ત્યાં ભગવાનના લોકો ચરણ સ્પર્શ કરે છે અને ભગવાનનો પ્રસાદ લે છે. આ પાતા ગામે આ જગ્યામાં સવારથી સાંજ સુધી મેળો ભરાય છે, જેનો હજારો માણસો લાભ લે છે. ઉપરાંત ગીર નાધેર પંથકની મચ્છુન્દ્રી નદીમાં તળેટેથી સ્વામિનારાયણ દ્રોણેશ્વર અને સમસ્ત નાધેર સત્સંગ સમાજના સંયુક્ત ઉપક્રમે એકાદશીના પવિત્ર દિવસે ઠાકોરજીનો ભવ્ય જલ ઝીલણી મહોત્સવ ઉજવ્યો હતો. આ ઉત્સવમાં રાજકીય સામાજિક ક્ષેત્રના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તીર્થધામના વિકાસ માટે આગામી દિવસોમાં વિકાસ યોજના ઘડી સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવાનું કરવામાં આવેલ છે. ભારતીય સંસ્કૃતિનો પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે, એમાં આ ભાદરવો મહિનો અને પ્રથમ એકાદશી એટલે સુદી એકાદશી પવિત્ર પરિવર્તની એકાદશી. પરિવર્તની એકાદશી એટલે ચાતુર્માસ પ્રારંભ થાય એટલે ભગવાન વિષ્ણુ શેષશૈયા ઉપર પોટે છે અને આ પરિવર્તની એકાદશીના દિવસે ભક્તોના ભાવના પૂર્ણ કરવા માટે ભગવાન પડખું ફરે છે એટલે આને પરિવર્તની એકાદશી કહેવાય છે. આ એકાદશીનું આધ્યાત્મિક મહત્વ બીજું એક પણ જોડાયેલું છે કે આ દિવસે સર્વે ભક્તો ભગવાનને જળ ઝીલાવે છે એટલે કે ભગવાનને જળમાં વિહાર કરાવે છે. ચોમાસાના સમયમાં નદીમાં સરોવરમાં સમુદ્રમાં નવા જળ આવ્યા હોય છે ત્યારે ભક્તો ભગવાનને આમાં ઠાકોરજીનો અભિષેક કરે એટલે એ પવિત્ર પ્રસાદનું જળ સર્વત્ર ફેલાય એટલે બધા જ પશુ જીવજંતુ અને સર્વ લોકોને એ પ્રસાદનું જળ મળે એટલે સર્વનું હિત થાય છે. એ એક આધ્યાત્મિક મહત્વ છે. એવી જ રીતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે સમગ્ર નાગર પંથક દ્વારા આયોજિત જલજીલણી મહોત્સવ થાય છે. રાજકોટ ખાતે ગણેશ વિસર્જન પૂર્વે પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે, જેને લઈ રાજકોટ પોલીસના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન દરમિયાન 1040 પોલીસ જવાનો તૈનાત રહેશે. સાથોસાથ તમામ ગણેશ પંડાલોના આયોજકો સાથે વાતચીત કરવામાં આવી છે, જેમાં લોકલ પોલીસની ટીમ પ્રોસેસન સાથે જોડાશે અને તેઓએ ભરોસો પણ આપ્યો હતો કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના નહીં ઘટે. ગણપતિ વિસર્જન રાજકોટમાં જે જગ્યાઓ નક્કી થયેલી છે કોર્પોરેશન દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા, એમાં અમે ટોટલ 1040 જેટલી પોલીસ અમે રૂટ આઈડેન્ટિફાય કર્યા છે. જે મેઇન એરિયા છે, જે પ્રેશર પોઈન્ટ છે, જ્યાં ટ્રાફિક હોવાની શક્યતા છે, ત્યાં અમે ટ્રાફિકના TRVના જવાનો, ટ્રાફિકના માણસો અને
પ્રોપર પ્લાનિંગ કરી દીધું છે અને કાલે એના સમયે સવારથી અમે બંદોબસ્ત લગાવી દઈશું. સાહેબ, અંદાજે કેટલી મૂર્તિઓ આપણી પાસે રજીસ્ટર્ડ છે જે પધરામાં વિસર્જિત કરવામાં આવશે એની કોઈ માહિતી મળી? 250 જેટલી છે જી. પણ ગણપતિ વિસર્જનમાં ઘણી બધી પોતાના ઘરે રાખેલી મૂર્તિઓ પણ ઘણીવાર લોકો નાની મોટી મૂર્તિઓ લઈ જતા હોય છે, એટલે અમારી તૈયારી છે જેટલી પણ મૂર્તિઓ હોય અમે એને વ્યવસ્થિત ધાર્મિક આસ્થા સાથે. સાહેબ, એક અંતમાં પ્રશ્ન પૂછવાનો, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તો એના માટે આપણે કઈ રીતે કોઈ પગલાં લીધેલા? અમે વિશેષ પગલાંમાં તમામ જે ગણપતિના પંડાલો છે એમના આયોજકો સાથે મિટિંગ કરી છે. એમની સાથે શું શું કેવી રીતે એમને પ્રોસેસન ચલાવવાનું છે એ વાતચીત કરેલી છે. કોર્પોરેશન દ્વારા જે તે જગ્યાએ ક્રેન અને તરવૈયાઓની ટીમ રેડી રાખવામાં આવી છે. અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ અને એન્ટી મોરચા ટીમ અમારી સ્ટ્રેટેજિક પોઈન્ટ ઉપર અમે ઓલરેડી ડિપ્લોય કરેલી છે. બાકી લોકલ પોલીસ અમારી પ્રોસેસન સાથેની સાથે અને રોડ ઉપર રહેશે. ખરેડી ગામના સંજયભાઈ વસંતભાઈ પરમાર પોતાની બાઇક પર પોતાની પત્ની ભાવના અને પુત્રી સાથે બાઇક પર ખેરડી રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સંજયભાઈને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેમને ઓપરેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં તેમની હાલતમાં સુધારો થવાને બદલે ચાલુ ઓપરેશન દરમિયાન તેમનું મોત થતા તેમના પરિવારજનોએ તબીબોની બેદરકારીને કારણે મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવ દરમિયાન સામસામે લાફાવાડી થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઓર્થોપેડિક પગની ઇન્જરીને લીધે જ્યારે એનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટરની બેદરકારી એક માણસ મૃત્યુ પામેલા, સંજયભાઈનું મૃત્યુ થયું. મૃત્યુ થયું ત્યારે જવાબદાર ડૉક્ટરો અંદર ઝઘડો કરતા હતા કે તારા કારણે થયું છે, ઓલા કે તારા કારણે થયું છે. એમના સાક્ષી પણ અહીંયા હાજર છે. ચાલુ ઓપરેશનમાં પેશન્ટને તમાચો પણ મારેલો છે ડૉક્ટર, એના સાક્ષી પણ હાજર છે. જ્યારે એમના વાઇફ ભાવનાબેન એ પણ એડમિટ હતા, એમની હું રૂબરૂ તપાસ કરવા ગયો, સમાજના આગેવાનો પણ સાથે હતા, ત્યારે જોયું કે એક જે કાચ હતો કાચનો કટકો પણ 3 દિવસે એના કમરની સાઈડમાંથી એના સગાવાલા કે એના ફેમિલીએ કાઢેલો, ડૉક્ટરે નહીં કાઢેલો. ડૉક્ટરે એ પણ નહીં પૂછેલો કે એને શું જમવાનું છે, કઈ દવા ક્યારે આપી. આટલું ગંભીર બેદરકારીથી સિવિલ હોસ્પિટલમાં અત્યારે તંત્ર ચાલે છે. કોઈ ગરીબ માણસોની કોઈ જાતની કંઈ પડી નથી. માણસ કેવી રીતે મરે કેવી રીતે જીવે કાંઈ લેવા દેવા નથી ડૉક્ટરને કોઈને, એટલા બેદરકાર ડૉક્ટર છે. આવી ઘટના ફરીથી પણ ન બને એના માટે અમે આજે ડેડ બોડી જે એમની પડેલી છે અહીંયા એમનું પીએમ કરાવેલું છે. પણ પીએમ હવે એમની જે એના પરિવારને જ્યાં સુધી સરકાર એને જીવન નિર્વાહ માટેની જે કંઈ માંગણીઓ છે એ નહીં સ્વીકારે, કલેક્ટરને અમે અત્યારે મળવાના છીએ, નહીં શકે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાની નથી. મારું નામ સંદીપભાઈ છે, સંજયભાઈનો ભાઈ છે, હુંનો નનકો. મારા ભાઈની અહીંયા 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. 19 તારીખે લઈ આવ્યા હતા. એક્સિડન્ટ થયું હતું, પગમાં ઈજા થઈ હતી. પછી એને 1.5 દિવસે ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પહેલાં એની તબિયત સારી હતી. ઓપરેશન કર્યા પછી તબિયત સાવ સારી બગડી ગઈ. પછી મારા દાદા હતા એને કીધું કે આમાં 90% નથી ને 1% તમારી પાસે છે અને બીજા દવાખાને તમે લઈ જાઓ. અમારી ભાઈ પૈસા હોય તો અમે અહીંયા સરકારીમાં બીજે પ્રાઇવેટમાં જઈ ગઈ. પછી એને રગ દબી મારા ભાઈની કૂદકા મારતો હતો ને તો એ ડૉક્ટરે તમાચો માર્યો મારી નજરની સામે. આ ભાઈ મારો સાક્ષી છે અહીંયા. બધા અંદર સાહેબ બાજુ મળી કે તારી બેદરકારી છે, બોલો કે તારી બેદરકારી છે. જેની બેદરકારી હોય નહીં, પણ મારો ભાઈ તો યોગ્ય નહીં. મારી સિસ્ટરને ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ને ત્યારે બધાએ ડૉક્ટરે એમ કીધું કે એનેસ્થેસિયા આપશું ત્યારે આવું થશે એ બધી વસ્તુઓ ત્યારે અમને કીધું કે આમાં અમારી કોઈ જવાબદારી ન રહે. ઓપરેશન થિયેટરમાં અમે એનેસ્થેસિયા આપીએ ત્યારે આ ઈ શ્વાસ લેવામાં એને તકલીફ થશે. ત્યારે મેં પૂછ્યું કે શ્વાસ લેવામાં ખાલી તકલીફ થશે ને બીજું તો કંઈ નહીં થાય ને, તો કે ના એની અમે કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતા કે એમાં કાંઈ પણ થઈ શકે, એ રહી શકે ન પણ રહી શકે. એટલે એનો મતલબ શું કે એ પ્રોપરલી એની જવાબદારી નિભાવે છે કે નથી નિભાવતા. તો અહીંયા જ્યારે સિવિલ હોસ્પિટલમાં બધા દર્દીઓને લઈ આવે છે તો શું રીઝનથી લઈ આવે છે? સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. Thank you.
વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. સૌરાષ્ટ્ર મહોરમ પર્વ નિમિત્તે ગામે ગામ જુલુસ નીકળ્યા હતા, તેમજ મોડી રાત્રે તાજિયાને ઠંડા કરવા મહિલાઓએ રસ્તા પર પાણી રેડ્યા હતા. તાજિયાના જુલુસમાં કોમી એકતાના દર્શન થયા હતા. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં મહોરમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ઉપલેટામાં મુસ્લિમ સમાજ દ્વારા નાના મોટા 50 જેટલા તાજિયા પડવા આવ્યા હતા. તાજિયાનો ધારાસભ્ય લલિત વસોયા, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, નગર સેવક રિયાઝભાઈ દિગોરા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. મુસ્લિમ સમાજ આ તહેવાર શહીદ કરબલાની યાદમાં મુસ્લિમની યાદમાં તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર અમે ઘણા વર્ષોની પરંપરા મુજબ ચલાવી રહ્યા છીએ. ગઈકાલે જ્યારે નવમીના દિવસે બધા તાજિયાઓ પડમાં આવેલા હતા ને આજે દસમીના દિવસે દરબારગઢ ચોક થઈ પંચાયતી વિસ્તારથી જ્યારે છેલ્લે ધોરાજી ઝાપા બહાર ઉસેડી ચોકમાં તાજિયાનું ભવ્ય જુલુસ કાઢવામાં આવેલું હતું. તેમાં 40-45 જેટલા નાની મોટી કમિટીઓ અને ગ્રુપ દ્વારા અવનવી ડિઝાઇનના તાજિયાઓ બનાવવામાં આવેલ હતા અને આમાં ઠેક ઠેકાણે જ્યાં તાજિયાવાળાઓ માટે મ્યાજ તથા શરબતનું આયોજન કરવામાં આવેલ હતું. જ્યારે વડીયામાં મહોરમ નિમિત્તે તાજિયાનું હિન્દુ આગેવાનોએ સ્વાગત કરીને હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાનું પ્રતિક રૂપે બંનેના તહેવારોની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. બીજી તરફ સામે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ હિન્દુ સમાજના તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વડીયાના પેલેસ રોડ કા રાજા તરીકે ઓળખાતા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ હિન્દુ સમાજના લોકોએ આયોજન કરેલું હતું અને ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. આજે હિજરી 1440માં ની અંદર ઇમામ હસન રઝિયલ્લાહ તઆલા અમારે કરબલાના જંગની અંદર જે શહીદ થઈ ગયા એને આજે 1378 વર્ષ થયા છે અને હજી એના નામની અમે એમ કે આસ્થા સાથે અમારો તહેવાર ઉજવીએ છીએ. અને અહીંયા વડીયા ગામની અંદર મારા સરપંચ શ્રી ચંબરો કોમરના પ્રમુખ, બ્રહ્મ સમાજના પ્રમુખ, અન્ય આગેવાનો, મિત્રો, પત્રકારો, ભાઈઓ બહેનો જે છે એને સારી રીતે અમને સહકાર સપોર્ટ આપ્યો છે અને અમારો તહેવાર અમે રાજી ખુશીથી બહુ આનંદ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છીએ. અમે વડિયાની અંદર દરેક ભાઈઓ શાંતિથી દરેક તહેવારો ઉજવીએ છીએ. તેની અંદર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે આજે અમે ચેમ્બર ઓફ કોમર્સ, બ્રહ્મ સમાજ અને વડિયા ગ્રામ પંચાયત વતી આ તહેવારને નિમિત્તે અમે તાજિયાનું સ્વાગત કર્યું, એના આગેવાનોનું સન્માન કર્યું અને અમે ભાઈચારાથી દરેક વ્યક્તિઓ રહીએ છીએ અને આ રીતે જ રહીએ એવી મારી શુભ ભાવના. સંતરામપુરમાં યા હુસેનના નારા સાથે મહોરમ પર્વની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા આ તાજિયામાં ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજના 3 રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નગરમાં વિવિધ માર્ગો ઉપર પસાર થતા તમામ ધર્મના લોકોએ આ મહોરમના તાજિયાના દીદાર દર્શનનો લાવો લીધો. ઇમામે હસન હુસેનની શહીદ અને કરબલાની યાદમાં વર્ષોથી અમે તાજિયાનો જુલુસ વર્ષોથી કાઢીએ છીએ અને કાઢતા રહીશું. આમાં તમામ ધર્મના લોકો મન્નતો બાધા લઈને આવે છે અને તમામ લોકોની બાધા અહીંયા પૂરી થાય છે. સંતરામપુર શહેરમાં એકતાથી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ જુલુસમાં અમને સંતરામપુર તાલુકા અને મહીસાગર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પૂરો સાથ સહકાર આપ્યો હતો, તેથી સંતરામપુર હુસેન કમિટી એન્ડ સાની રૂપાઈ કમિટી તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર કરવામાં આવ્યો હતો. ઇમામે હસન હુસેન શહીદે કરબલાની યાદોમાં અમે વર્ષોથી આ જુલુસ કાઢીએ છીએ અને કાઢતા રહેશું તા કયામત તક. તે બદલ અમે સંતરામપુર સાની રૂપાઈ કમિટી એન્ડ હુસેન કમિટીવાળા સાથ સહકાર બદલ સંતરામપુર જિલ્લાના તાલુકા મહીસાગરના પોલીસ સ્ટાફે સાથ સહકાર બદલ અમને ખૂબ ખૂબ આભાર એમનો અને ભોઈ સમાજ મચ્છી બજારવાળા એ લોકોએ જે અમારું રાત્રે નવમીને રાત્રે જુલુસ નીકળેલું તે બદલ અમારું ખૂબ ખૂબ આભાર સાબત કરેલું છે, તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માંગીએ છીએ. જ્યારે વઢવાણમાં તાજિયાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તાજિયાની ઉજવણીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ બંને જોડાયા હતા અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા તાજિયાની પૂર્વ સાંજે સુરેન્દ્રનગર યુસુફ મિયાબાપુ, લીંબડી DYSP પ્રદીપસિંહ જાડેજા, સિકંદરભાઈ ખોખર અને સુરેન્દ્રનગરની જનતાએ તાજિયાના દર્શન કર્યા હતા.
તથા લીંબડીમાં ઇમામ હુસેન એ વોરેલી શહાદતની યાદમાં તાજિયા જુલુસ કઢાયું હતું. આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો તો ખરા પણ હિન્દુ સમાજના લોકોએ ભાગ લઈ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ જુલુસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ તલવાર, છરા, ટ્યુબલાઇટ તેમજ આગના અલગ અલગ પ્રકારના કરતબો રજૂ કર્યા હતા, જેને નિહાળવા લીંબડીની જનતા ઉમટી પડી હતી. બીજી તરફ હિન્દુ મુસ્લિમ દ્વારા પાણી, શરબત તેમજ અલગ અલગ પ્રકારની નિયાઝના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. કેશોદમાં ફકીર યંગ મજૂર કમિટી દ્વારા કેશોદ શહેર મુસ્લિમ સમાજ માટે આમ નિયાઝ હુસેનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અઝહરી મીર કમિટી ગ્રુપ, સંજરી ગ્રુપ, હુસેની કમિટી, કાદરી ગ્રુપ, આમ ફકીર યંગ મજૂર કમિટી સહિત કેશોદના યુવા મિત્રો દ્વારા એકતા સાથે સાથે શહીદો પ્રત્યે પ્રેમનું અનન્ય ઉદાહરણ પૂરું પાડી બાળકોને નાસ્તો, શરબત, કોલ્ડ ડ્રિંક્સ, દૂધ આપી નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે અહીંયા ન્યાજનો પ્રોગ્રામ થાય છે, હિન્દુ મુસ્લિમ એકતા સાથે મળીને કરીએ છીએ. કેશોદ તાલુકામાંથી બધા મુસલમાન આવે છે અને હિન્દુ મુસ્લિમ એકતાથી આ પ્રોગ્રામ કરીએ છીએ. 10 દિવસનો આ પ્રોગ્રામ હોય છે ઇમામે હુસેનનો. જામકંડોરણા ખાતે પણ હજરત ઇમામ હુસેન સાહેબની યાદમાં વિવિધતાસભર કલાત્મક તાજિયા સાથેનું શાનદાર જુલુસ કાઢી મોહરમ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ શરીફની શાનદાર ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા ગત 10 દિવસ દરમિયાન મૌલાના ઇકબાલ મિયા, હલીમ મિયા, કાજી તથા મૌલાના યાસિન બાપુ ગફારશા શાહ મદાર દ્વારા શાનદાર તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંતે હજરત ગેબન શાહ પીરની દરગાહ શરીફના સ્થળે તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ નિમિત્તે સૌથી વધારે તાજિયા માતમ પર આવેલ આ તકે પોલીસકર્મી, જીઆરડીના કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દામનગર શહેરમાં યા હુસેનના નાદ સાથે કરબલાના શહાદતોનું જુલુસ શહેરભરમાં ફર્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર ચા, શરબતના સ્ટોલની સેવા યોજવામાં આવી હતી અને શહેરભરમાંથી દરેક સમાજે હાજરી આપી અને કોમી એકતાનું અદ્ભુત દર્શન કરાવ્યા હતા. લાઠીમાં પણ શહાદતોની યાદમાં તાજિયા રમવામાં આવ્યા હતા. આ અદ્ભુત નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મુખ્ય ઉદ્દેશ એ છે કે કરબલાના મેદાનની અંદર જે 72 શહીદોએ શહાદત આપી હતી, એ આ 10મી મોહરમ ને દી એ અમે ઉજવી છીએ અને એના કરબલાની યાદમાં આ અમે મનાવી છીએ અને ભાઈચારા એકતાની રૂપે અને ભાઈચારો રહીએ એ રીતે અમે આ અમારું કાર્ય કરીએ છીએ. સેલવાસમાં પણ હુસેની તાજિયા સમિતિ દ્વારા તાજિયા જુલુસ નીકળ્યા હતા. 22 ફલિયાથી શરૂ થયેલ તાજિયા અંતે જામા મસ્જિદે પૂર્ણ થયા હતા. આ તકે વિવિધ જગ્યાએ પાણી, શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. કે લોગ આતે હૈ, હર કૌમ કે લોગ આતે હૈ, અપની અપની મન્નતે રખતે હૈ, અપની મુરાદે ભી ભર કે જાતે હૈ, ઓર ઇમામે હુસૈન અપને રહમો કરમ સે અપને નાના જાન કે સદકે મેં સબકી દુઆએ કબૂલ ભી કરતે હૈ, અલ્લાહ ઉનકી ઝોલિયો કો પૂરા કરતા હૈ. ઓર દૂસરી બાત યે હૈ કે તાજિયા શરીફ નિકાલ કર, જુલુસે હુસૈની નિકાલ કર, હમ દુનિયા વાલે કો મેસેજ દેના ચાહતે હૈ કે ઇમામે હુસૈન કી મોહબ્બત અપને દિલ મેં પૈદા કરો, ઓર ઇમામે હુસૈન ને જો રાસ્તા સબકો દિખાયા હૈ, સબકો જો બતાયા હૈ, એક ઓર નેક હોકર રહેને કા જો સલીકા બતાયા હૈ, ઉસ રાસ્તે કો ઇખ્તિયાર કરો. શિનોર તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસેનની શહાદતની યાદમાં મોહરમ પર્વને ભારે સાદગીપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો હતો, જેમાં ઘણા યુવાનોએ અંગ કસરતના વિવિધ કરતબો કરીને સ્થાનિક લોકોને અચંબિત કરી દીધા હતા. જ્યારે ઓખામાં કલાત્મક તાજિયા ગાંધીનગરી ભૂગા ખાતે પણમાં આવ્યા હતા. તાજિયા ઠંડા થતાની સાથે મોહરમના તહેવારની પૂર્ણાહુતિ થઈ હતી. ઓખામાં ભાઈચારાના માહોલ વચ્ચે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આજે મોહરમ અમારે 9 અને 10 મોહરમ જે મનાવવામાં આવે છે તે અમારે ઇમામ હુસેને પાક, તેના ખાનદાન મુબારક તેમજ તેના જાનિસારો, સાથીદારો અને જે કરબલાના મેદાનમાં હક્કો બાતિલની લડાઈમાં જે જંગ થઈ હતી, હકીકતમાં એ જંગ ન્યાય અને અન્યાયની હતી અને જુલમી ગમે એવો જુલમ કરનાર હોય તેની સામે વગર હથિયારે કેમ લડવું, જાન દઈને પણ જીત હાસિલ કરવી, એ અમારા ઇમામ હુસેન એના સાથીદારો એને કરબલામાં એના કુટુંબ કબીલાએ કરીને બતાવી દીધું છે. અને એ આ જુલમ કરનાર યજીદ હતો, યજીદનું નામનું નિશાન મટી ગયું અને ઇમામ હુસેન એના જાન જાન સિરોનું કાયમ નામ રહેશે, રોશન રહેવાનું છે. કારણ
કે એ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશનો અમલ તમામ દરેક લોકોએ કરવાનું છે. જેમ કે તમામ મુસલમાનોએ એ જે સબક આપ્યો છે, સબક ભૂલવાનો નથી. આજના દોરમાં ભલે જેવી જેવી રીતે માણસોમાં પોતાનું મોહરમ ઉજવે છે, ઉજવતા રહે છે, પણ મારું કહેવાનું એ છે કે ઇમામ હુસૈન જે ઉપદેશ આપી ગયા છે, જે કહી ગયા છે તમામ દરેક માનવ જાતિ માટે કઈ રીતના દુનિયાનું દુનિયામાં રહેવાનું અને કઈ રીતે એનું પાલન કરવાનું એ ખાસ કરીને કહી ગયા છે. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. તાન્ઝાનિયાના લેક વિક્ટોરિયામાં નૌકા ઊંધી વળતા 121ના મોત. ક્ષમતા 105ની હતી જ્યારે 400થી વધુ લોકો બેઠા હતા. બ્રિટનના શોપિંગ સેન્ટરમાં વિશાળ કદનો કૃત્રિમ સૂરજ, 12,000 બલ્બ જેટલો પ્રકાશમય. બ્રિટનની સ્ટાર મોડેલ હરીમા ઓલીને ફ્લાઇટની ફર્સ્ટ ક્લાસ કેબિનની તસવીર ઇન્સ્ટા પર મૂકતા સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા. અમેરિકામાં ભગવાન ગણેશનું અપમાનજનક કાર્ટૂન છાપવા માટે રૂમ્પની પાર્ટીએ હિન્દુઓની માફી માંગી. ભારતે રદ કરી પાકિસ્તાન સાથે વિદેશ મંત્રી સ્તરની મુલાકાત, ઇમરાન ખાનનો અસલી ચહેરો સામે આવ્યો. જમ્મુ કાશ્મીરમાં નોકરી છોડવાની ધમકી આપ્યા બાદ આતંકીઓએ 3 પોલીસ કર્મીઓની કરી હત્યા. જીએસટી દરોડામાં બારડોલી પ્યોરીફાયર અને કાર વિક્રેતાને ત્યાં 800 કરોડના વ્યવહાર મળ્યા. લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન અને કલાકારો સામે વડોદરા કોર્ટમાં નોંધાઈ ફરિયાદ. ગાંધીજી ભણ્યા તે રાજકોટની શાળા બંધ, 26 કરોડના ખર્ચે બન્યું ગાંધી મ્યુઝિયમ. ફિલ્મ ક્યારે જોવા નથી મળી ધરમપાજીની 3 દીકરીઓ, હવે પૌત્ર કરવા જઈ રહ્યા છે ધમાકેદાર એન્ટ્રી. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. 50 કરોડને આવરી લેતી વિશ્વની સૌથી મોટી મોદી કેર યોજનાનું પીએમ મોદી રાંચીમાં કરશે લોન્ચિંગ. 10.74 લાખ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો વાર્ષિક સ્વાસ્થ્ય વીમો અપાશે. વેરાવળમાં સ્વાઇન ફ્લુના 5 કેસ. લોકોને સ્વાઇન ફ્લુથી પ્રતિરક્ષણ માટે આરોગ્યની 3 ટીમોએ વેરાવળના દરેક વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું. કાર ઇન્સ્યોરન્સની સાથે અકસ્માત વીમાનું કવચ પણ ફરજિયાત. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાઈ દ્વારા વીમા કંપનીઓને અપાયા આદેશ. હળવદમાં નાની સિંચાઈ યોજનામાં મોટા પાયાની ગેરરીતિ. મુખ્યમંત્રીના આદેશ અનુસાર જળ સંપત્તિના અધિકારીઓ તાલુકામાં તપાસ ખાતે પહોંચ્યા. બાંધકામની મંજૂરીમાં ઓનલાઈન વ્યવસ્થાની ક્ષતિઓ દૂર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવશે સીએમ રૂપાણી. સીએમએ 3 દિવસમાં સોફ્ટવેરની ટેકનિકલ ખામી નિવારવા આપી ખાતરી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.